ખોડિયાર માતાજી વરાણામાં બિરાજ્યા તેની પાછળની દંતકથા એવી છે કે ખોડિયાર માતાજી ઈસવીસન 800-900 ના સમયગાળામાં રાજસ્થાનના જેસલમેર પાસેના ચાડક નેહથી નીકળી સૌરાષ્ટ્ર જતા હતા ત્યારે વરાણા ગામમાં પોતાનો ઉતારો નાખ્યો. તે સમયે માતાજીએ ક્ષેત્રપાલ મેરખિયાની વરાણામાં સ્થાપના કરી. તે સમયે માં ખોડિયારના પરચા સાંભળીને ભોળ ગોવાળ નામના ચારણે માની ઉપાસના કરી. ઈસવીસન 1365માં આઠમના દિવસે માતાજીની હાજરીમાં મંદિર બાંધ્યું. મંદિરમાં ગોખ અને ક્ષેત્રપાલ દાદાની મૂર્તિની સ્થાપના કરી. માતાજીની હાજરીમાં મંદિરની સ્થાપના થઈ હોવાથી શ્રદ્ધાળુઓ એવું માને છે કે હાલમાં પણ માતાજી સાક્ષાત બિરાજમાન છે.